વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં બાર માસુમ બાળકો સહિત જીવ ગુમાવ્યા હતા આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે આઈએસ અધિકારી ડોક્ટર વિનોદ રાવ તેમજ એચ એસ પટેલને જવાબદાર ઠેરવ્યા હતા હાઈકોર્ટ દ્વારા બંને આઈએસ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા બાદ સરકારે પણ બંને આઈએ નોટિસ ફટકારતા અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી આજે સુપ્રીમ કોર્ટમાં આ અરજી અંગે હાથ ધરાયેલી સુનાવણીમાં વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવની અરજી ફગાવી દેવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં અઢારમી જાન્યુઆરીએ બનેલી ગોઝારી હરણી બોટકારની ઘટના બાદ પીઆઈએલ પણ થઈ હતી આ કેસમાં હાઈકોર્ટે આકરું વલણ દાખવી સમગ્ર બનાવની ફેર તપાસ કરવા હુકમ કર્યો હતો ફેર તપાસનો રિપોર્ટ હાઈકોર્ટમાં મુકતાજ જ હાઈકોર્ટે નારાજગી દર્શાવી સરકારના રિપોર્ટને વાર્તા જેવો ગણાવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરે બચાવવા માટે રિપોર્ટ ગેરમાર્ગે દોરે છે તેમ જણાવી નવેસરથી તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો હાઈકોર્ટની ઝાટકડી બાદ પ્રિન્સિપલ સેક્રેટરીએ રિપોર્ટ પાછો ખેંચી લીધો હતો નવ જુલાઈએ હર હાઈકોર્ટે હરણી કાંડમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય ઉપરાંત કાયદેસર કાર્યવાહી કરવા સરકારને આદેશ પણ કર્યો હતો કોઢિયા પ્રોજેક્ટને ઇજારો આપતી વેળાએ ચકાસણી વિના કમિશનરે સહી કરી તેથી તે જવાબદાર બને છે તેવી હાઈકોર્ટે નોંધ પણ લીધી હતી ગુરુવારે સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે વડોદરાના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને વિનોદ રાવને શોકોસ નોટિસ આપી હતી અને શિસ્ત ભંગની કાર્યવાહી હાથ પણ ધરી હતી જો કે બંને પૂર્વ મ્યુનિસિપલ કમિશનરો સુપ્રીમમાં ગયા હતા હાઈકોર્ટે સ્થાયી સમિતિના તત્કાલીન સોળ સભ્ય અગણ કોર્પોરેટરને લેખોને આપેલી મંજૂરી પણ ગેરરીતિ ભરેલી હોવાનું માન્યું હતું કોર્ટે નોંધ્યું હતું કે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર પટેલે જે એજન્સીને બે મહિના પહેલા ગેરલાયક ફેરવી હતી તે કોટિયા પ્રોજેક્ટને જ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો બોટિંગ માટે કોટિયા પ્રોજેક્ટની લાયકાત નહીં હોવા છતાં તેને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો અને કમિશનરોએ તેના પર ધ્યાન આપ્યું ન હતું જ્યારે આ પ્રોજેક્ટના કરાર પર સહી પણ કરી હતી મુશ્કેલી વધી છે વડોદરા હરણી બોટકાંડમાં તત્કાલિક મ્યુનિસિપલ કમિશનરની સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવવામાં આવી છે હાઈકોર્ટે કાર્યવાહીના આદેશ કર્યો હતો બોટકાંડ થયા બાદ મોટો દાખલ હતી અને એ સુઓ મોટોમાં હાઈકોર્ટના જસ્ટિસે જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ હતા જે તે સમયના જ્યારે આ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું એ સમયના જવાબદાર અધિકારીઓમાંના એક એવા વિનોદ રાવ પર પણ સરકારને આદેશ કર્યો હતો કે એમના પર પણ ઇન્કવાયરી ઓર્ડર કરી ખાતાકીય તપાસ કરવી એ તપાસ ન થાય એના માટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને ગઈકાલે સુપ્રીમ કોર્ટે એમની અરજી ખારીજ કરી છે ડિસમિસ કરી છે એટલે હવે રાજ્ય સરકારે એમના પર પગલાં લેવાના છે ત્યારે અરણી કાંડના પીડિત પરિવારના તમામ સભ્યો કાલે પોતે એક એવો સુખદ અનુભવ આઠ મહિનામાં પહેલો એક અનુભવ એવો લાગતો તો એમને મનમાં કે અમને હવે આશાની એક કિરણ દેખાઈ છે સત્યનો વિજય થાય એવું લાગે છે અને અમને જરૂરથી ન્યાય મળશે એ રીતે કાલે સૌ પીડિત પરિવાર એમની લાગણી મને તેઓએ જણાવી હતી અને જે મેં તમામ લાગણી રાજ્ય સરકારને હવે પગલાં લેવા માટે પ્રેરિત કરતી હોય અને હવે રાજ્ય સરકાર તમામ જે અધિકારી જવાબદાર છે તેના પર પગલાં લેશે એવું લાગી રહ્યું છે